હવે જ્યારે ખાદીની વાત કરવામાં આવે છે ત્યારે ખાદીના અર્થશાસ્ત્રમાં મૂળભૂત ફેરફાર થયો છે। 15 વર્ષ પહેલાં ખાદીનું જે અર્થશાસ્ત્ર હતું તેના કરતાં આજે ફેર પડ્યો છે। તે અંગે ફરીથી ધરમૂળથી વિચાર કરવાનું અને ખાદીના અર્થશાસ્ત્રને ગોઠવવા માટે વિચાર કરવાનું કામ અત્યારે જરૂરી બન્યું છે। હું એ કહેવા માગું છું કે જ્યારે દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિ અંગેની નીતિ નક્કી કરવામાં આવી છે ત્યારે ખાદીને રાજ્યશ્રિત બનાવીને ખાદીનો વિકાસ કરવાનું કામ જો આપણે ચાલુ રાખીશું તો આવતા 15 વર્ષો પછી ખાદીની જે પરિસ્થિતિ હતી તે ખાદીના કામમાં પડેલા કારીગરોની જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિને નજર સમક્ષ રાખવાની જરૂર છે। કારણ કે આજે ખાદીના વિકાસ દ્વારા આપણે જે રોજી આપીએ છીએ એ રોજીનો જો આંકડો કાઢીએ તો માસિક એક કારીગરને આપણે સરેરાશ 8 રૂપિયા આપીએ છીએ। માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશમાં અને રાજ્યમાં મિનિમમ વેજીસ એક્ટ લાગુ કરવામાં આવેલો છે। આ એક્ટને નજર સમક્ષ રાખીએ અને મિલોમાં અને બીજા કારખાનાઓમાં જે રોજી આપવામાં આવે છે એ રોજીને નજર સમક્ષ રાખીએ તો આંશિક કે પૂર્ણ સમય કામ કરનારા ડોક્ટરોને રોજી આપવાની પાછળનો ખાદીનો વિકાસ કરવાની દ્રષ્ટિનું કામ હોય તો એ પણ કોઈ રીતે યોગ્ય નથી। બીજી બાજુથી ખાદીનું જે વેચાણ થાય છે, ખાદીનું ઉત્પાદન થાય છે, એ વેચાણ અને ઉત્પાદન જોઈએ તપાસ કરીએ તો 70% ખાદીનું ઉત્પાદન રાજ્યને વેચવામાં આવે છે અને આખાએ દેશના કાપડના ઉદ્યોગોનું ટોટલ 600 કરોડ વાર કાપડના ઉત્પાદનની સામે 6 કરોડ વાર ખાદી જો ઉત્પન્ન થતી હોય તો આખાએ દેશનું કાપડ ઉદ્યોગની પાસે 1% જેટલું ખાદીનું ઉત્પાદન થાય છે। એમાં કયા દેશનું રચનાત્મક કામ આપણે કર્યું છે? એક તરફથી આપણે રોજી આપી શકતા નથી, એક તરફ આખા રાજ્યમાં ખાદીનો વિકાસ કરવાની પાછળ 15 વર્ષ પછી જો રાજ્ય સરકાર બદલાશે અને આજે 2 કરોડ રૂપિયાની લોન અને ગ્રાન્ટ ખાદીમાં અપાઈ છે, 10 વર્ષની અંદર 179 કરોડ રૂપિયા ખાદીના વિકાસને માટે આપવામાં આવ્યા છે, એ નહીં આપવામાં આવે